આવતી થોડી ક્ષણો માટે સંપૂર્ણ ધ્યાન મીણબત્તીના પ્રકાશ પર છે. પ્રકાશના ઉદગમ ઉપર ધ્યાનને એકાગ્ર કરો. મને આ દીવાની લો સિવાય કશું જ દેખાતું નથી. જસ્ટ ઓબ્ઝર્વ. હવે હું એમાં પરોવતી જાઉં છું. સફેદ પ્રકાશ થી પીળા પ્રકાશ તરફ અટેન્શન. પીળાને પાર કરી તો ઓરેન્જ પ્રકાશ મારા અંત મનની અંદર પ્રવેશ કરી રહ્યો છું. ધીમે થી આંખોને બંધ કરો. અને બે ભમરની વચ્ચે આ
આ ચિત્રને ઇમર્જ કરો. એ દીપકની જ્યોત નીચે સફેદ ઉપર પીળો ધીરે ધીરે ડાર્ક નારંગી રંગ સ્થિતિમાં સ્થિત થઈ જાઓ. અને પ્રકાશ સ્વરૂપનો અનુભવ કરો. હવે હલકેથી આંખો ખોલી ફરી પાછું ધ્યાન એ જ જ્યોતને લો ઉપર. આંખો બંધ. ઓરેન્જ કલરનો પ્રકાશ સમગ્ર મસ્તિષ્કમાં વાઇબ્રેટ થાય છે. હલકેથી આંખો ખોલો. ફરી પાછી એ જ દ્રષ્ટિથી ફક્ત ઓરેન્જ પ્રકાશ પર મનને એકાગ્ર કરો. આંખો બંધ. સંપૂર્ણ ધ્યાન અંતર જગતમાં.
શરીર ના વાઇબ્રેશન પર ધીરે રહીને આંખો ખોલી શાંતિ. તો જો તમે તમારી જાતને ઓબ્ઝર્વ કરો ને, ધીસ ઇઝ વન ઓફ ધ એક્સરસાઇઝ, કે જ્યારે હું બ્રહ્માકુમારીમાં નહોતી, આઈ થિંક સો મેં કોર્સમાં કીધું છે, પણ કયા કોર્સમાં કીધું છે મને યાદ નથી, હું બ્રહ્માકુમારીમાં નહોતી અને એની સાથે સાથે બીજી પણ એક વાર્તા છે કહી જ ગઈશ, ત્યારે હું કલકત્તા ગઈ હતી અને 2 મહિના સુધી હું કલકત્તામાં રહેલી. તો કલકત્તામાં રહેલી અને મારી પાસે મારે કંઈ બહુ ખાસ કામ નહોતું, એટલે પછી હું બંગાળી લખતા વાંચતા શીખી. અને મને મેડિટેશનમાં તો શોખ હતો જ, અને મારા માસાની ત્યાં છે ને જે મતલબ પેલા લોયર હોય એ લોકોનું કેવું બુક શેલ્ફ હોય આખું, રાઈટ, તેવી જ રીતે એમનું સ્વામી વિવેકાનંદનું બધું આખું ભરેલું હતું, રાઈટ. તો એની અંદરથી મેં બુક્સ વાંચવાની ચાલુ કરી અને એમાંથી રાજયોગ વાંચવાનું ચાલુ કર્યું, મેડિટેશન વિશે વાંચવાનું ચાલુ કર્યું અને પછી પ્રયોગ કરવા પેઠી. પણ ત્યારે તો મને પરમાત્મા નિરાકાર છે એવું નહોતી ખબર. પણ જો તમે ડીપમાં જાઓ અને જો વધારે અધ્યયન કર્યું હોય તો સ્વામી વિવેકાનંદની ફિલોસોફીમાં જે એવું છે કે તમે રાજયોગાની અંદર મનનું નિયંત્રણ ને કેવું છે ને એ બધું બહુ એક્સપ્લેન ફાઇન કરેલું છે. તો હું શું કરતી કે સવારના નાઈ ધોઈને બેસી જતી અને કૃષ્ણની સામે બેસતી, અને ત્યારે હું કૃષ્ણ સાથે કનેક્શનનું એક્સપેરિમેન્ટ કરતી હતી. તો હું પહેલા કૃષ્ણને બધા વાઘા પહેરાવું ને બધી કૃષ્ણ પૂજા કરું ને એવું બધું કરતી, અને પછી જે કૃષ્ણને ખબર વચ્ચે અહીંયા તિલક કરે ને તો એના કપાળમાં છે ને, મેં જે તમને હમણાં એક્સરસાઇઝ કરાવી ને, તો હું 15-20 મિનિટ સુધી એને જોવા જ રાખતી અને પછી મેં મારું ડ્યુરેશન વધાવ્યા લાગ્યું, 2 મિનિટ વધાર્યું, 3 મિનિટ વધાર્યું, 4 મિનિટ વધાર્યું. અને જ્યારે મેં આ પ્રયોગ કર્યો ત્યારે પછી સેમ જેમ તમને અનુભવ આજે થયો, મારે જોવું હતું કે ધીસ એક્સપેરિમેન્ટ વર્ક સ્ટીલ ઓર નોટ. તો ધીમે ધીમે એ મેં અરાઉન્ડ 1 મહિના સુધી કર્યું, અને જ્યારે હું કરવા લાગી ને ત્યારે ધીમે ધીમે મારા મગજની અંદર, એટલે મને નહોતી ખબર કે આની અસર છે કે શું છે, પણ મારી ક્લેરિટી વધતી ગઈ, મારું અનનેસેસરી ચિંતન જે છે એ ઓછું થઈ ગયું અને એના મને ઇન્ટરેસ્ટ આવવા લાગ્યો. પછી હું દક્ષિણેશ્વર જે મંદિર છે, તમારામાંથી કોઈ કલકત્તા ગયેલું છે? એનીબડી વેન્ટ ટુ કલકત્તા? કોઈ દિવસ કલકત્તા ગયા છો? કોઈ નહીં, તમે ગયા છો? હા, દક્ષિણેશ્વર મંદિરમાં ગયા છો ને, જે ત્યાં જાય તો દક્ષિણેશ્વરમાં તો જાય જ, રાઈટ. સો દક્ષિણેશ્વરની અંદર પછી હું ગઈ અને સ્વામી જે પરમહંસ જે છે એમના હું કમરામાં બેઠી, તેમનો બેડ છે, અને હું ત્યાં બેઠી તો એટલી બધી મને ખીચ આવી અને હું સીધી ધ્યાનમાં ગઈ, એટલે લાઈક આઈ વોઝ જસ્ટ not there, એમ, અને જાણે કોઈ મને પકડી રાખતું હોય અને મને મારે બસ ત્યાંથી જવું જ નથી.
પછી હું પૂછ્યું મેં કે શું કે આની અંદર આટલું બધું કેમ પાવર છે, એટલે આ સ્થાનમાં કેમ આટલી બધી શક્તિ છે. દક્ષિણેશ્વર મંદિરની અંદર ઇટ્સ વેરી પાવરફુલ વાઇબ્રેશન, વેરી પાવરફુલ. તો પછી એમણે એક જે ત્યાં સ્વામી હતા એની સાથે હું વાત કરતી હતી, તો એ સ્વામીએ મને એક કથા કીધી. કદાચ તમારામાંથી જે લોકોએ વેદાંત સાંભળ્યું હશે એને ખબર હશે આ કથા, કે તોતાપુરી મહારાજ નાગા બાવા હતા. પેલા ખબર ને નાગા બાવા હોય, રાઈટ? તો એ તોતાપુરી મહારાજ કરીને જે એક મહારાજ હતા એ નાગા બાવા હતા. અને એ એ લાઈક બહુ જ શું કહેવાય મહાન તપસ્વી હતા, અને 40 વર્ષથી તપસ્યા કરતા હતા, અને એમના 600-700 તો એમના અનુયાયી હતા, અને હી વોઝ વેરી પાવરફુલ યોગી. અને એ વિચરણ કરતા કરતા દક્ષિણેશ્વર માં આવ્યા. હવે દક્ષિણેશ્વરમાં જયારે 1865 ની અરાઉન્ડ વાત છે, 1865 ની વાત છે, તો જયારે એ આવ્યા ત્યારે જે પૂજારી હતા ને એ સ્વામી પરમહંસ હતા. તો સ્વામી પરમહંસ ને એને, અને સ્વામી પરમહંસની એક વિશેષતા છે કે એને જે એમનામાં જે બળ હતું ને, એની જે તપસ્યાનું ને એનું જે બળ હતું ને, તો એનાથી એની સાથે માતા જે હતા, કાલીમા જે હતા, એ લિટરલી રમે. એટલે એમને એટલી હદ સુધીનું હિલ્યુઝિનેશન હતું કે મારી સાથે માતાજી રમે છે, લાઈક કાલીમા મારી સાથે રમે છે અને કાલિકામાં મારી સાથે વાત કરે છે. જે પણ તોતાપુરી જે મહારાજ હતા ને એ અદ્વૈતમાં માનતા હતા, અને એમ કહેતા હતા કે અહમ બ્રહ્માસ્મિ, એટલે કે બ્રહ માંડ જે છે, પરમાત્મા જે છે એ બ્રહ્મ તત્વ છે, અને બ્રહ્મ તત્વમાં લીન થઈ જવાનું, એટલે નિરાકારમાં માનતા હતા. એ કોઈ પણ પ્રકારના એ કે આ બધું દંભ છે, તમે પૂજા કરો અર્ચના કરો એ બધાથી તમને ભગવાન ના મળે, એવું તોતાપુરી એ વખતે પણ એટલું સ્ટ્રોંગલી માનતા હતા. અને એમની એમનું ફોકસ જ હતું કે બ્રહ્મમાં લીન થવાનું. તો એ પ્રમાણેની એમની સાધના હતી. તો એણે કીધું કે મારે તને આ અદ્વૈત મેડિટેશન કરાવવું છે, કારણ કે જો તું આટલું બધું તારું સાંભળ્યું છે કે તું માતા સાથે વાત કરે છે તો તારામાં કંઈક તો બળ છે. તો સ્વામી પરમહંસે કીધું કે મારે મારા હું મારે મારી માને પૂછવું પડે. તો કે કોણ માને? તો કે મારી કાળી માને પૂછવું પડે. તો એ કે હા પૂછી અરજા. પછી કાળીમાને સાથે એને કોન્વર્સેશન કર્યો અને કાળીમાએ હા પાડી. પછી એની માટે એને કીધું કે જો તારે મારે તને અદ્વૈત મેડિટેશન કરાવવું હોય ને તો તારે સંન્યાસ લેવો પડે. તો એને કીધું વોટ એવર ઇટ ટેક્સ, તો મને વાંધો નથી. તો પછી એને મેડિટેશન ચાલુ કર્યું, એનો જે મંત્ર ચાલુ કર્યો, અને એને કીધું કે તું હવે તારા અંદર જ્યોતિ આત્માને જો. તો તોતાપુરી મહારાજ આમ બેઠા હતા સામે, અને ઓલાને કીધું સ્વામી, અને જે પરમહંસ છે ને હી ઇઝ વેરી સિન્સિયર, યુ શુડ લાઈક જસ્ટ ફોર ધ નોલેજ પણ એમની બાયોગ્રાફી વાંચવા જેવી છે. તો એમણે એને કીધું કે તું અંદર તારી આત્મિક જ્યોતિને જો. તો એમણે પરમહંસે પુરુષાર્થ કર્યો અને અંદર આત્માને જોવાની કોશિશ કરી. આત્માને જોવાની કોશિશ કરતા હતા ને ત્યારે ઈ કે તું દુનિયાને ભૂલી જા. આપણે મેડિટેશનમાં કહીએ ને દુનિયાને ભૂલી જા, વ્યક્તિઓને ભૂલી જા, બધું ભૂલી જા. તો ભૂલી ગયા. અને ઈ જેવા મેડિટેશન કરવા બેઠા તો એને માતા જ દેખાય, કારણ કે એને કનેક્શન કાલીમાં સાથે જ કરેલું છે, તો એને કાલી જ દેખાય. તો કે બાકી બધું તો મને ભૂલવામાં પ્રોબ્લેમ નથી, પણ મને આ કાલીમાં નથી ભૂલાતી. તો કે ના ફરી વાર ટ્રાય કર. તો એ પાછા બેઠા, પાછા ટ્રાય કર્યા. તો કે મને તો કાલીમાનો પ્રકાશ દેખાય છે, મને કાલીમાં દેખાય છે. તો કે તમારે કરવું તો છે, પણ હું એના માટે શું કરું? તો કે બાકી બધાની સાથે શું કર્યું? તો મેં કીધું એ લોકોને મેં કટ ઓફ કરી નાખ્યા. સ્વામી વિવેકાનંદે કીધું, મેં પરમહંસે કીધું કે મેં કટ ઓફ કરી નાખ્યા. તો એ કે તો કે તો કાલીને પણ કટ કરી કાઢ, લાઈક યુ નો એનો પણ વિનાશ કરી કાઢ. તો કે હું કાલીનો વિનાશ કેવી રીતે કરું? બાકી બધાનો વિનાશ તો પોસિબલ છે, કાલીનો કેવી રીતે વિનાશ કરું? તો તોતાપુરી છે ને આગળ પાછળ આમ જોયું, અને એની પાસે એક કાચનો ટુકડો આવ્યો. મેં કીધું, અને એના કાચનો ટુકડો લીધો, પરમહંસના અહીંયા મસ્તક પર અહીંયા બિંદી આગળ મૂક્યો, અને એને જોરથી ફટકાર્યું અને કીધું કે આ લે, આનાથી એને કટ કરી કા. તો એ જેવું એને આત્માના અહીંયા ઉપર ડોટ કર્યું, તરત પરમહંસ અંદર
ધ્યાનમાં ગયા એને કાલી દેખાઈ અને એ કાચના ટુકડાથી એને કાલીને કાપી કાઢી અને જેવી અંદરથી એમણે કાપી કાઢી એ પછી એ જે ધ્યાનમાં ગયા તો ત્યાં સુધી 3 દિવસ સુધી એમની બોડી એ પોશ્ચરમાંથી હાલી નહીં અને એ ધ્યાનમાં ગયા. 3 દિવસ પછી જ્યારે પાછા આવ્યા ત્યારે ઓલા તોતાપુરી તો એને જોતા રહી ગયા, કારણ કે એને 40 વર્ષની તપસ્યા કરી અને એને એ સિદ્ધિ પ્રાપ્ત નહીં થઈ અને આ 1 સેકન્ડમાં 1 ડોટની અંદર પરમહંસ ગયા 3 દિવસની સાધનામાં. એટલે હી વોઝ જસ્ટ નોટ દેર, ઈ ટ્રાન્સમાં ગયા, એટલે ડીપ સમાધિમાં ગયા એવો પરમહંસનો પોતાનો અનુભવ લખેલો છે. અને પછી તોતાપુરી એને જોઈને એટલા સરપ્રાઈઝ થઈ ગયા જે પોતે કોઈ દિવસ 3 દિવસથી વધારે એક જગ્યા પર ન રહે ઈ કે હવે મારે એ શીખવું છે કે આ આત્મા આ ઊંચી સ્ટેજની અંદર કેવી રીતે આટલા ઓછા સમયમાં પહોંચી ગઈ, જેની માટે મને 40 વર્ષ લાગ્યા અને હજુ હું ત્યાં નથી પહોંચ્યો. એ બળ હતું એકાગ્રતાનું બળ. એ બળ પ્રાપ્ત કરવા માટે એમણે તપસ્યા કરેલી અને એકાગ્રતાના બળની માટે પરમાત્માએ ખૂબ જ સાધારણ શબ્દોમાં આપણને સમજાવ્યું છે. અને એ સાધારણ શબ્દોની અંદર સૌથી પહેલા એમણે એકાગ્રતાની પરિભાષા સમજાવી છે, એની વ્યાખ્યા સમજાવી છે. આપણે જ્યારે એકાગ્રતાની વાત કરીએ ને ત્યારે એમ કે આજે તમે અત્યારના કર્યું એને ત્રાટક વિદ્યા કહેવાય, એટલે જોયા રાખો, તમે જોયા રાખો, રાઈટ? તો જે એકાગ્રતાની વાત કરે, એકાગ્રતા, ફોકસ, અટેન્શન, આપણે બધાને એક જ બોક્સમાં નાખીએ, બરાબર? ધ્યાન, એકાગ્રતા, ફોકસ, આ બધું એક જ બોક્સમાં નાખીએ, રાઈટ? એ બધું એક જ છે, બરાબર? હા, કેટલા માને છે આ બધું એક જ છે? ધ્યાન કો કે એકાગ્રતા કો કે ફોકસ કો કે અટેન્શન કો, બધું એક જ છે, કેટલા માને છે? પરમાત્માએ ખૂબ જ સુંદર આપી છે. અને જેમ કે મેં કહેલું કે આજનું જે એકાગ્રતાનું જે લેસન છે એ મેં પીક કર્યું છે કે પરમાત્માના વાક્યોમાં જે પરમાત્માએ શેર કર્યું છે કે એકાગ્રતા એટલે શું, એકાગ્રતાનું ડેફિનેશન એટલે શું. એકાગ્રતા એટલે એક સમયમાં એક જ શુદ્ધ વિચારમાં સ્થિત થવું. જ્યારે મેં આપણે એક્સપેરિમેન્ટ કરતા હતા ત્યારે જો મારું શરીર હેલું કે મારું મન કસે ગયું તો મેં મારી જાતને એક શુદ્ધ વિચારમાં લાવવા માટે મને મહેનત કરવા છતાં સફળતા નહીં મળી, બરાબર? પુરુષાર્થ કરવા છતાં પણ સફળતા ન મળી. સફળતા ન મળી તો જો આમાં નહીં ગયા આપણે, એક ફોકસ ઈ મીણબત્તીમાં ન કર્યું તો ક્યાં ગયું? નેક્સ્ટ ક્વેશ્ચન, તો પછી ક્યાં ગયું? તો જ્યાં જ્યાં ગયું એની સાથે મારા શું શું સંબંધ છે, તો મનની શુદ્ધ વિચાર એટલે વિચાર તો મનમાં આવે ને, તો મનની સાથે સંલગ્ન કઈ કઈ એકાગ્રતા છે એ આપણે જોઈશું. બીજું ડેફિનેશન છે કે એકના લગ્નમાં મગન થઈ જવું એને કહેવાય એકાગ્રતા, રાઈટ? ઘણી વખત આપણે આપણે કોઈ વસ્તુની અંદર આપણને કઈ ઇન્ટરેસ્ટ હોય, કાં તો કોઈએ આપણને સપોઝ કે કઈ વાત થઈ હોય, કોઈ દૂર રહેતું હોય અને આપણને કોઈ એવા સમાચાર આપે કે જે આપણું ખૂબ જ નજીકનું વ્યક્તિ હોય અને એને કઈ સંભાવના છે કે ઇટ્સ પાર્ટ ઓફ લાઈક સપોઝ કે ઓકે સેક્રામેન્ટોની અંદર ત્યાં ક્લોઝ એરિયાની અંદર ફાયર છે અને સપોઝ મારી ક્લોઝ ફ્રેન્ડ ત્યાં રહેતી હોય અને જો હું એના સંકલ્પની અંદર હું પરોવાઈ જાઉં અને પછી જો હું જમતી હોઉં
તો મેં જે ખાધું છે એનો સ્વાદ મને આવે ખરો? ના, રાઈટ? તો હું શું થઈ ગઈ? ટોટલી એ વિચારમાં ને એ વસ્તુના અણધાર્યા બનાવેલા મારા મગજના એક કાલ્પનિક દુનિયાની અંદર મગન થઈ ગઈ. બરાબર, મારા મનની બનાવેલી કાલ્પનિક દુનિયા જ છે ને, એ રિયાલિટી તો નથી, પણ એમાં હું મગન થઈ ગઈ. અને જે હું ખાઉં છું, શું ખાઉં છું, કયું શાક ખાઉં છું ને કઈ દાળની અંદર મીઠું છે કે નહીં એ ખબર ન હોય. થાય છે એવું? ઘણી વખત આપણને એવું થાય છે, એટલે આપણે એની લગનમાં મગન થઈ ગયા. એટલે જો આપણે કોઈ વ્યક્તિની લગનમાં મગન થઈ શકે તો આપણામાં તમને નથી લાગતું કેપેસિટી છે કે ભગવાનની લગનમાં પણ મગન થઈ શકીએ? કોઈ હોરિબલ ઇમેજિનેશનમાં મગન થઈ શકીએ તો કોઈ બ્યુટિફુલ વિઝ્યુઅલાઇઝેશનમાં પણ મગન થઈ શકવાની આપણી તાકાત ખરી? આપણે તો એક જ છે ને, રાઈટ? બીજું, એક પરમાત્માના વિચારમાં સ્થિત થઈ જવું, એને કહેવાય એકાગ્રતા. જ્યારે મેડિટેશન કરવામાં આવે છે ત્યારે મને પરમાત્મા સિવાય કશું જ ન હોય, એની પાસેથી મને શું મળે છે ને શું થાય છે ને અંદર શું થાય છે ને બહાર શું થાય છે ને ફરક શું પડે છે, આ બધાથી ઉપર કેલ્ક્યુલેશન થી ઉપર બસ મને એમાં રહેવું ગમે છે. મને એમાં સ્થિત થઈ જવું બહુ જ ગમે છે. એટલે પરમાત્માના વિચારમાં, એક પરમાત્માના વિચારમાં સ્થિત થવું એકાગ્રતા, એક શુદ્ધ વિચારમાં સ્થિત થવું એકાગ્રતા, એકની લગનમાં મગન થવું એકાગ્રતા, અને એક જ પરમાત્માથી બધી જ પ્રાપ્તિનો અનુભવ થવો એને કહેવાય એકાગ્રતા, રાઈટ? કારણ કે આપણે આપણું જે મન છે કે બુદ્ધિ છે એ જ્યાં બી જાય છે એ પ્રાપ્તિના આધાર પર જાય છે, રાઈટ? પ્રાપ્તિ છે ત્યાં જાય છે, મન ત્યાં લઈ જાય છે. એટલે એક જ, એટલે આ એક 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 એક, એકની લગન, એકનો વિચાર, એકના વિચારમાં સ્થિત અને એકથી પ્રાપ્તિ. તો પરમાત્માએ 12/12/1983 ની મહાવાક્યોની અંદર 12/12/1983 ના મહાવાક્યોમાં કીધું છે કે એકાગ્રતાની ડેફિનેશન સૂત્ર. પછી પરમાત્માએ કીધું છે, આ નેક્સ્ટ હિન્દીમાં છે પણ હું બોલીશ ગુજરાતીમાં. પછી આ જ મુરલીની અંદર પરમાત્માએ કીધું છે કે એકાગ્રતાની શક્તિથી ફાયદા શું થાય? તો સૌથી પહેલા કે એકાગ્રતાથી આપણને સહજ સફળતા મળી જાય, રાઈટ? જેમ કે આપણે, તમને શું લાગે છે કે તમે જો કોઈ તમે કુકિંગ કરતા હોય તો તમને એવું લાગે છે કે તમને એકાગ્ર ચિત્ત થઈને કુકિંગ કરવું પડે? હા કે નહીં? કુકિંગ કરવા માટે એકાગ્ર ચિત્ત ન થવું પડે? ડ્રાઇવિંગ શીખવા માટે, રાઈટ? ડ્રાઇવિંગ શીખવા માટે, ડ્રાઈવ કરવા માટે, રસ્તો ઓળંગવા માટે, રાઈટ? કરવું પડે ને. હા, ઇવન માથું પણ ઓળતા હોય તો આ કાચકો આંખમાં ન લાગી જાય એની અંદર પણ એકાગ્રતા જોઈએ, રાઈટ? એમાં મેકઅપ કરતા તો બહુ જ જોઈએ, જોઈએ કે નહીં? તો હવે જો આવી સાધારણ જો દિવસ જીવનની ગતિવિધિઓમાં કરવા માટે, સફળતા મેળવવા માટે એકાગ્રતા જોઈએ, તો પરમાત્માથી બધી પ્રાપ્તિ કરવા માટે એકાગ્રતા જોઈએ કે નહીં? તો એકાગ્રતા જે છે આપણને સહજતાથી સફળતા આપે છે, અને જ્યાં તમે ફોકસ કરો ત્યાંથી તમને રિઝલ્ટ મળે, રાઈટ? તમે કોઈ બી બી વાવો અને બીને જો સરસ માવજત કરો તો તમને એમાંથી ફળ મળે જ, હે? એને જેટલી જોઈએ એટલી કાળજી રાખે તો ફળ મળે. એવી જ રીતે એકાગ્રતાની શક્તિથી પરમાત્મા કહે છે કે શ્રેષ્ઠતા અને સ્પષ્ટતા આપણને પોતાની મેળે મળી જશે.
લોકો દુનિયામાં એકબીજા પાસે સલાહ લેવા જાય, રાઈટ? તો એની અંદર જે આપણે અષ્ટ શક્તિ કરેલી હતી એમાંની કઈ શક્તિ છે કે લોકોની સલાહ ન લેવી પડે? નિર્ણય કરવાની શક્તિ, રાઈટ? તો નિર્ણય કરવાની શક્તિ જે છે એ એકાગ્રતાથી બહુ જ વધી છે. બીકોઝ શું થાય કે જેટલી તમે એક ની તમારી આપણી જે વિચારશ્રેણી હોય ને એની અંદર ડ્યુઅલિટી જતી રહે ને, તો એની અંદર ટ્રાન્ક્વિલિટી વધતી જાય. ટ્રાન્ક્વિલિટી એટલે સ્પષ્ટતા, ઇટ્સ લાઈક ક્લિયર, ક્લીન એન્ડ ક્લિયરિટી આવી જાય. એટલે પછી આપણને ડિસિઝન લેવું જે છે એ ઇઝી થઈ જાય. એવી જ રીતે આપણે એક જ સંકલ્પના મગન રહેવાનો અનુભવ કરી શકીએ, હે ને? હમણાં આપણી પાસે એક આપણા ગ્રુપની અંદર એક રીટાબેન કરીને છે, તેમનો ફોન આવેલો, તેમના કોન્વર્સેશનમાં મને એક વસ્તુ બરાબર મને ગમી ગઈ એમની, એમણે વાત કરેલી. એમણે મને કીધું કે બેન, માય લાઈફ ઇઝ વેરી સિમ્પલ, પણ પહેલા હતું કે પહેલા ખબર નથી કે શું વિચારવાનું. એવું નહોતું કે અમે ખોટું વિચારતા હતા, પણ એ નહોતી ખબર કે શું વિચારવું જોઈએ. પણ જ્યારે જ્ઞાન લીધું અને જ્ઞાન મળ્યું તો અમને એક નવી વિચારધારા મળી. એવું નહોતું કે અમે કઈ ખરાબ લાઈફ જીવતા હતા કે ખરાબ વિચારતા હતા કે સમથિંગ, પણ એની અંદર પણ રિફાઇનનેસ આવી ગઈ. અને એ જ સંકલ્પમાં મગન થઈને ધીરે 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 પોતાની જ આદતો પર, પોતાના જ સંસ્કારો પર, પોતાની જ કમજોરી પર આપણને પોતાને હેન્ડલ આવી જાય. યુ નો વી કેન હેન્ડલ અવર સેલ્ફ, સો વી ગેટ અ ગુડ હેન્ડલ ઓવર અવર સેલ્ફ. પછી એકાગ્રતાથી જે છે એ આપણે આત્મા હો, જો આપણે જયારે આપણામાંથી તમારામાંથી ઘણા હતા જે લોકોએ ઓલી આખા દિવસની ભઠ્ઠી કરી હતી, રાઈટ? એ આખા દિવસની ભઠ્ઠીની અંદર એક સહયોગ શક્તિ આપવા માટે વી રિયલી નીડ ટુ ટ્યુન ઇન. આપણે પોતાના મન અને બુદ્ધિને એક એક પર્પઝ ઉપર ટ્યુન ઇન કરવું પડે ને. પ્રોગ્રામ બનેલો હતો, પણ એ પ્રોગ્રામ પર ફોલો કરવા માટે આપણે બધાએ એક સાથે એને ફોલો કરવા માટે એક ગાડી પર ચાલવું પડે ને, તો પછી આપણને એ સહયોગની શક્તિથી, એટલે સહયોગની શક્તિમાંના આટલા બધા લોકોના સહયોગની એકાગ્રતાથી આપણે એ લોકોને માના ઇઝ અ બિગ સ્કેલ, ઇટ ઇઝ બેનિફિશિયલ. એટલે વિશ્વ સ્તર પર એ બેનિફિશિયલ છે. જો ઓલા અમિતાભ બચ્ચન ઓલું કુલી મૂવી હતું ને, એની અંદર અમિતાભ બચ્ચન નું એક્સિડન્ટ થઈ ગયું હતું, રાઈટ? અને બહુ જ ક્રિટિકલ સિચ્યુએશનમાં હતો, કરેક્ટ? લાઈક સમથિંગ હેપન, રાઈટ? આઈ થિંક કુલી હતી કે મર્દ મૂવી હતી, આઈ ડોન્ટ નો ધ મૂવી નેમ, કુલી. ત્યારે આખા ભારતે શું કામ કર્યું? કામ ધંધો મૂકીને બસ શું કરવાનું? એના એની માટે માનતાઓ માની ને સિદ્ધિ વિનાયક ની અંદર આમ લાઈક ગુલાટી મારી મારીને ત્યાં સુધી જવા લાગ્યા. ને ન કરો જે કોઈ, બધા આખા હિન્દુસ્તાને એની માટે ખૂબ એની માટે પૂજા અર્ચના કરી અને દુઆઓ માંગી. રિઝલ્ટ એ સારો થઈ ગયો, રાઈટ? એટલે આટલા બધા લોકોના દુઆની એકાગ્રતા એ આત્માની માટે બેનિફિશિયલ છે. તો મારી એકાગ્રતાથી હું બીજી આત્માને પણ બેનિફિટ કરી શકું. બેનિફિટ થાય છે કે નહીં કોન્સ્ટન્ટલી ચેક નહીં કરવાનું, રાઈટ? આપણે શાક વગાડી અને ઘણી વાર હલાવ્યા જ રાખે તો બે દિવસ પછી એ શાક પાકે, બરાબર ને? એટલે ઘણા લોકોને બહુ હલાવવાની આદત, ખબર ને? આમ બેચેની થતી હોય ને આખો દિવસ આમ દાળ નો ડોળ આમ હલાવ્યા જશે છૂટું મૂકને, રાઈટ? એટલે એને છૂટું મૂકી દેવાનું. જયારે એક વખત એક સંકલ્પ લઈ લીધો ને, પછી એને છૂટું મૂકી દેવાનું. ઘડી ઘડી હલાવ નહીં કરવાનું. હલાવ કરવાથી ક્લેરિટી ના મળે. એટલે મન અને બુદ્ધિની અંદર એક સંકલ્પ લઈ લીધો ને, પછી એ સંકલ્પ પર વિચાર પર એટલો બધો પાવર આપવાનો કે આ જ થવાનું છે, નહીં થાય તો ખતમ, પાવર ગોન. એટલે આપણે જ ફૂલાવેલો ફુગ્ગો આપણે જ પિન મારીને ફોડી કાઢ્યો, સમજે? એટલે એ નહીં કરવાનું. એક સંકલ્પ, એટલે બાબાએ કીધું
એક સંકલ્પમાં સ્થિત થઈ જાઓ અને એ સંકલ્પમાંથી મારી બુદ્ધિ હટવી નહીં જોઈએ. હા, હું તમને મારું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું છું ને કે ઓફકોર્સ દરેકની લાઈફમાં એવું હોય કે ઘણા લોકોને આપણી સફળતા ગમે અને ઘણાને ન પણ ગમે, રાઈટ? એમાં ન ગમવા વાળાની ઘણી વખત લિસ્ટ વધારે પણ હોય, કરેક્ટ હોય છે ને? હા, બધાને અનુભવ થાય. તો હું છે ને દાદી જાનકી પાસે ગયેલી અને દાદી જાનકી પાસે પરમિશન લેવા ગઈ હતી કે મારે સેવા માટે બહાર જવું છે. તો હું દાદી પાસે પરમિશન લેવા ગઈ અને દાદીએ હા પાડી. તો દાદીએ મને હા પાડી, હું તો બહુ જ ખુશ થઈ ગઈ. હું ખુશ થઈ ગઈ અને મને એક સંકલ્પ આવ્યો, સી ધ થિંગ, મને એક સંકલ્પ આવ્યો કે હું જે બહેનોની સાથે રહું છું એ લોકો મને જવા નહીં દે તો, રાઈટ? એક સંકલ્પ આવ્યો. તો મેં ત્યાંને ત્યાં જ, કારણ કે યોગની શક્તિ હતી, ત્યાંને ત્યાં જ મને કરેક્શન આપ્યું બાબાએ. મને એવું એટલું સ્ટ્રોંગ થોટ આપ્યું કે તું શા માટે પોતાના માર્ગની અંદર પોતાના જ સંકલ્પથી સમસ્યા ઉભી કરે છે, ત્યાં જ સ્ટોપ થઈ જા. એટલે મને એમ હતું કે એમને નહીં ગમે તો, રાઈટ? તો એ સંકલ્પ જ્યારે મેં ત્યાં સ્ટોપ કર્યો અને પાછી હું જ્યારે સેન્ટર પર ગઈ, ઇટ વોઝ વેલકમ વેરી નાઇસલી, રાઈટ? એટલે મારા સંકલ્પથી ઘણી વખત હું મારી ખુશીનો ખૂન કરું છું, મારી ખુશીનો જો હું ખૂન કરું છું, એની જો હત્યા કરું છું, તો હું મારા સંકલ્પથી જ કરું છું. એટલે એ જો એકાગ્રતાની શક્તિ હશે તો જ તમે તમારી અંદરથી આટલા સૂક્ષ્મમાં નીકળતા સંસ્કારોને અને એ સંકલ્પોને જોઈ શકશો. એટલે એની માટે એકાગ્રતાની શક્તિ પણ ખૂબ જ આવશ્યક છે. પછી પરમાત્મા કહે છે, એકાગ્રતાની શક્તિ હશે તો જેવા ભગવાન છે, જેવું આપણે કીધું છે કે ભગવાન જેવા છે એવા જ આપણને એમણે બનાવ્યા છે. જ્યારે ભક્તિ કરતા હોય ત્યારે એમ કહે છે કે ભગવાન દરેકની અંદર ભગવાન છે, તો ભગવાન છે એટલે એવું ન હોય કે ભગવાન બેસી ગયા હોય, પણ ભગવાનની અંદર જે ક્વોલિટી છે એ દરેક આત્માની અંદર છે, પણ એ ઇમર્જ ત્યારે જ દેખાશે, એ સરફેસ પર ત્યારે જ આવશે જ્યારે એકાગ્રતાની શક્તિ હશે. પછી પરમાત્માએ કીધું છે કે એકાગ્રતાની શક્તિથી બીજો એક ફાયદો થશે કે જ્યારે અંતમાં હંગામા થશે, એટલે જ્યારે દુનિયાની અંદર, કારણ કે ઘણા લોકોને શું છે કે સમાચાર સાંભળીને એ સમાચારને ડાયજેસ્ટ કરવાની કેપેસિટી નથી હોતી. ફલાણો ફલાણો બીમાર થઈ ગયો તો આપણે ખાવાનું છોડીને બેસી જઈશું, ફાયદો છે? ફાયદો છે એમાં નથી. તો પરિસ્થિતિ જો હજુ ડેલિકેટ થશે તો સમાચાર સાંભળી સાંભળીને મારે મારી હાલત શું કરવાની છે, એની માટે એકાગ્રતા જોઈએ. એકાગ્ર ચિત્ત હશું તો આપણે પોતામાં સ્થિત થઈને પરમાત્મા સાથે મેડિટેશન કરીને એ આત્માને પોતાની એકાગ્રતાની શક્તિથી સહયોગ આપશું, નહીં કે એમની હલચલ વાળી એમની પરિસ્થિતિની સ્થિતિથી આપણી પોતાની સ્થિતિને ખરાબ કરશો. એટલે આ એકાગ્રતાની શક્તિથી બાબાએ કીધું છે કે આપણને ફાયદો થશે. બીજું બાબાએ કીધું છે કે ઇમરજન્સીના કેસીસ હશે ને, જ્યારે ઇમરજન્સીના કેસીસ તો આપણે હમણાં પણ જોઈએ છે, રાઈટ? આજે માઉન્ટ આબુની અંદર તાળા લાગી ગયા છે, શાંતિવનમાં તાળા લાગી ગયા છે, 40 લોકોને કોરોના વાયરસ થયું છે. એટલે નો ડોર્સ આર લેફ્ટ અલોન. ઓકે, અમે બાબાના બચ્ચા છીએ, અમારો તો યોગ લાગેલો છે, અમે તો ભગવાનના સાનિધ્યમાં છીએ, અમને તો કઈ થશે જ નહીં, આપણે તો બિંદાસ, ડોન્ટ કેર. દેટ ડઝન્ટ વર્ક. અમારો તો બહુ, અમે તો 50 વર્ષથી 80 વર્ષથી તપસ્યા કરી છે, અમને કોરોના વાયરસ નહીં થાય. દેટ ડઝન્ટ વર્ક. તો આવી પણ આવી પરિસ્થિતિની અંદર પણ બાબા કહે છે કે એની અંદર પણ પોતાની આત્મિક સ્થિતિમાં સ્થિત થવાની કેપેસિટી એ જ આત્માની હશે, સેન્સિબલ આત્મા એ જ બની શકશે જેની અંદર એકાગ્રતાની શક્તિ હશે. પછી દિલ શિકસ્સે સદા દિલ ખુશ બના દેંગે, જેનામાં એકાગ્રતા હોય ને એનામાં કન્ફ્યુઝન ન હોય, કન્ફ્યુઝન ન હોય તો ક્લેરિટી હોય,
ક્લેરિટી હોય તો રાઈટ ડિસિઝન હોય, રાઈટ ડિસિઝન હોય તો સક્સેસ હોય, અને સક્સેસફુલ આત્મા જે હોય એ ખુશ હોય. મેક સેન્સ? તમે એકાગ્ર હો પરમાત્માની અંદર વિશ્વાસ આપના. હા, I was saying, can you please repeat it? Okay. જો એકાગ્રતાની શક્તિ હોય તો ક્લેરિટી આવે, ક્લેરિટી આવે તો ડિસિઝન મેકિંગ પાવર પાવરફુલ થઈ જાય. રાઈટ ડિસિઝન કરો તો રાઈટ એક્શન થાય. રાઈટ એક્શનનું જે ફળ છે એ સક્સેસ આવે. સક્સેસ આવે એટલે કોન્ફિડન્સ વધી જાય. કોન્ફિડન્સ વધી જાય એટલે ફરી વાર આપણે એ જ કાર્યને વિધાઉટ ડાઉટ કરીએ એટલે આપણી માનસિક બળ વધતું જાય, અને માનસિક બળ વધતું જાય એ આત્મા ક્લીન, ક્લિયર અને એક્યુરેટ બનતી જાય, અને પછી એને કન્ફ્યુઝન જેવી કોઈ વસ્તુ જ ન હોય. સો દેટ પર્સન કેન બી ઓલવેઝ હેપી. Right? It's a deep cycle, but that's how it works. Okay? Pachi, it's connected to that. Ane jo tamara ma confidence vadhi jaye to tame shaktishali feel karo. You don't have doubt. Shaktishali banva mate doubtfulness na hovi joye. Right? So આ બધા બાબાએ ફાયદાઓ કીધા છે એકાગ્રતાની શક્તિના. પછી બાબાએ કહ્યું છે કે પરમાત્માએ કીધું છે કે બીજું એકાગ્રતાની શક્તિઓથી પ્રાપ્તિઓ શું શું થશે. એટલે પ્રાપ્તિઓની અંદર ઓલી તો આવી, પણ ઇવેન્ચ્યુઅલી જે એનાથી જે પ્રાપ્તિ થાય છે એ શું છે. તો સૌથી પહેલી કે દરેક આત્માની અંદર એકાગ્રતાની શક્તિ જો વધતી જશે તો એનાથી ઇન્વેન્શન પણ થતા જશે. એટલે કે જો મારે યોગના પ્રયોગ કરવા હોય તો એની માટે મને એકાગ્રતા જોઈએ, અને એકાગ્રતા એટલે શું કે સંકલ્પની અંદર ક્લેરિટી જોઈએ. હું જે સંકલ્પ કરું છું એના ઉપર મારો ફૂલ કંટ્રોલ, અને એના ઉપર મને પૂરો વિશ્વાસ. અને મને મારા સંકલ્પ પર વિશ્વાસ ત્યારે જ આવે જ્યારે એ સંકલ્પ શ્રેષ્ઠ હોય. શ્રેષ્ઠ સંકલ્પ કરવા વાળાને કોઈ દિવસ બીજો સંકલ્પ કરવાની આવશ્યકતા પડે જ નહીં. અને જેવું શ્રેષ્ઠ સંકલ્પની ધારા વધારે સ્ટેબલ થતી જાય, ધીમે 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 આપણું ઇન્ટ્યુશન પાવર જે છે ને, તે આપણી જે અધચેતના જે છે ને એ જાગૃત થાય. સિસ્ટર, તમે કયો કયો એક સંકલ્પ લેવાનો? કોઈ બી શ્રેષ્ઠ સંકલ્પ. એટલે તમે જો મુરલી આપણે જે સવારથી જે ભગવાનના મહાવાક્ય સાંભળતા હોઈએ એમાંથી તમે કોઈ બી એક શ્રેષ્ઠ સંકલ્પ લો, સ્વભાવ લો. લાઈક આઈ એમ અ પીસફુલ સોલ. મને આઈ લાઈક કે આઈ એમ અ વિજય સોલ, કે હું છે ને એ હું મારો વિજય મારો જન્મસિદ્ધ અધિકાર છે, અને આ સંકલ્પે મને એટલું બધું કોન્ફિડન્સ આપ્યો કે હું એક વખત આ સંકલ્પ કરું પછી હું બિલકુલ ડાઉટ ના કરું. અને મેં જોયું છે, મારા અનુભવથી કહું છું કે મને જે બી કરું એની અંદર પરમાત્માના જો શ્રેષ્ઠ સંકલ્પ અને શ્રેષ્ઠ વૃત્તિની ભાવનાથી કરું તો 100% સક્સેસ મળે. હું વિજયી આત્મા છું, બસ હું વિજયી આત્મા છું એટલે આ સક્સેસ છે, ફક્ત મારે કરવાનું છે. આઈ હેવ અ પુશ, મને પરમાત્માનો ટેકો છે, મને પરમાત્મા પુશ કરી રહ્યા છે, ફક્ત મારે ચાલવાનું છે. અને હું ફક્ત એ કહે છે એ પ્રમાણે ચાલીશ ને તો બી મારી વિજય છે. તો એ શ્રેષ્ઠ સંકલ્પમાં આપણે સ્થિત થઈ જઈશું તો આપણી એકાગ્રતાની શક્તિ વધી જશે. કારણ કે એકાગ્રતાની શક્તિ ખંડિત કરવા વાળી સૌથી મેજર પ્રોબ્લેમ જે છે એ છે ડર અને ડાઉટ, ડર અને આશંકા. આ આપણી એકાગ્રતાને ભંગ કરે.
પછી એકાગ્રતાની શક્તિથી આખા સંસારમાં જેટલી બી પ્રાપ્તિ છે ને એ પરમાત્માથી થઈ જાય. કદાચ તમે લોકો આ સ્ટોરી સાંભળી હશે કે એક આઈ થિંક સો ઇટ્સ અ કાઇન્ડ ઓફ અ ફની સ્ટોરી. એક બહુ જ સારા એવા ભગત હતા અને એ ભગવાનની બહુ જ પૂજા અર્ચના કરતા હતા. એને બહુ ભગવાન વિષ્ણુની બહુ પૂજા અર્ચના કરી તો વિષ્ણુ ખુશ થઈ ગયા. પણ એ બહુ જ સાધારણ માણસ હતો તો એને વિષ્ણુ પ્રગટ થઈ ગયા. ઓલા તો સરપ્રાઈઝ થઈ ગયો એટલે વિષ્ણુ કે માંગ, હું તારા પર ખુશ થઈ ગયો, તારી ભક્તિથી તારી ભાવનાથી હું ખુશ થઈ ગયો, તું મારી પાસે માંગ માંગ માંગે એ વરદાન આપું. તો એને કીધું કે મને તો કઈ નથી ભગવાન જોયે, તો મારી પાસે બધું જ છે, મને કઈ દી કશાની જરૂર નથી. તો કે આ તો બિચારો ભોળો છે ને. એટલે પછી વિષ્ણુએ કીધું વાંધો નહીં, તું ઘરે જા, એક રાત સુઈ જા, કાલે પાછો આવજે અને વિચારીને આવજે અને તું માંગીશ તું કહીશ એ વરદાન આપીશ. તો લો ઘરે ગયો અને પછી એને એના ઘરવાળીને કીધું કે મારા પર તો વિષ્ણુ ખુશ થઈ ગયા છે, બોલ હું શું માંગુ. પેલી ઘરવાળી કે જો સૌથી દુનિયામાં મહત્વની વસ્તુ છે ને પૈસા છે. પૈસા હોય તો મારા ઘરાણા આવે, મારું આપણું ઘર મોટું થાય, આપણને માન શાન મળે, સમાજની અંદર આપણું નામ થાય, આ પૈસો તો બહુ જરૂરી છે. તમે એમ કહેજો કે મારી પાસે અઢળક પૈસો આવે. પછી કે ચલો આ બહેરીને તો સાંભળું પણ લાવ મારા મા બાપને પણ પૂછું. તો મા બાપ પાસે ગયો, તેની મા પાસે ગયો. સાંભળી છે વાર્તા સાંભળી છે? તો એની મા પાસે ગયો. તેની મા કે જો તું સાચે મને પ્રેમ કરતો હોય ને અને ખરેખર જો તને જિંદગીમાં એવું લાગતું હોય ને કે તું મારી ઈચ્છા પૂરી કરવા માંગતો હોય તો જો તને છે ને છોકરા નથી, મને છે ને મારા પૌત્રનું મોડું જોવું છે. તો તું એમ કે તને છે ને તારા ખોળામાં ખૂંદનાર મળે, તારા છોકરાને જોઉં, એની સાથે રમું, તો મારી તો ભયો ભયો, મારો તો જન્મ જો છે એ સફળ થઈ ગયો, બસ મને ગ્રાન્ડસન આપ એમ, યુ નો. તો પછી એના પિતાજી પાસે ગયો. હવે એના બાપુજી તો બહુ ગરડા થઈ ગયા અને આંખે દેખાતું નહોતું. તો એને આંખે દેખાતું નહોતું કે જો મેં તને આટલો ઓલો કર્યો, ભણાવ્યો ગણાવ્યો બધું કર્યું, તને જન્મ આપ્યો બધું કર્યું, જો તને તારે બાપનું ઋણ તો ચૂકવવું જ પડે અને જો તને જો ભગવાન પ્રસન્ન થતા હોય ને તો તઈ ભગવાનને એમ કે મને આંખો આપે. રાઈટ, સાંભળી છે જ્યોતિબેન વાર્તા? સાંભળી છે? સાંભળી. હા, તો પછી આગળ કહેવાની જરૂર નથી ને કે તમે પૂરી કરશો. તો પછી એને શું કીધું? કપિબેન પૂરી કરો. ના, હું ભૂલી ગયેલી છું, મેં કહેલું ને હમણાં થોડી ઘણી ભૂલી ગઈ છું. તો એને કે પછી ઓલો તો કન્ફ્યુઝ થઈ ગયો. એટલે પછી કે હાય હાય, જો હું એકને ખુશ કરીશ તો બીજા ઝઘડા કરશે, એક બીજાને ખુશ કરીશ, મારી માને ખુશ કરીશ તો મારી બૈરી ઝઘડો કરશે. તો એ તો સુડી વચ્ચે સોપારી. તો એ મૂંઝાયો. તો પછી એ જતો હતો રસ્તામાં, કે બીજે દિવસ થઈ ગયો અને રસ્તામાં જતો હતો તો એક પુરોહિત મળ્યા. તો પુરોહિત મળ્યા તો એ કેમ તારું મોડું પડેલું છે, તું તો હંમેશા ખુશ રાજી રહેવા વાળો માણસ. તો કે જો ને ભગવાને મને કીધું હું તને વર આપું અને આ લોકોની પાસે મારા ઘરવાળા ત્રણ જણા, હવે ત્રણ જણામાંથી હું કોને ખુશ કરું, મને તો સમજમાં નથી આવતું, અને જો હું એક એક પણ નારાજ થઈ જશે તો મારી લાઈફમાં તો પ્રોબ્લેમ થઈ જશે. તો એને કીધું વાંધો નહીં, હવે એમાં શું, એ તો સાવ સિમ્પલ વસ્તુ છે, તારે એમ કહેવાનું કે મારા પપ્પા એટલે માય ફાધર, મારા પિતાજી પોતાના ગ્રાન્ડસનને સોનાની થાળીમાં જમતો જુએ. બધું આવી ગયું? હા, મારા પિતાજી મારીના ગ્રાન્ડસન ને સોનાની થાળીમાં જુએ, એટલે જુએ એટલે એની આંખ તો જોઈએ ને જોવા માટે, આંખ મળી ગઈ. હા, મની મળી ગયા. એટલે એકાગ્રતાની શક્તિ, એટલે આપણી માટે ભગવાન આવ્યા હોય અને તમે વિચાર કરો, તમે સાચે ઓનેસ્ટલી છે ને એક વખત આજે રાતના વિચાર કરજો, આપણને એવું લાગે છે કે મને ભગવાન મળ્યા છે? યસ સિસ્ટર. આપણને જોઈને બાજુ વાળાને લાગે છે કે ભગવાન મળ્યા છે? હજી નથી લાગતું.
ખબર જ નથી ને ભગવાન કોણ છે, ને ભગવાન એટલે પણ આપણે પૂછવાનું પોતાની જાતને છે, માસી બદલાઈ ગયા છે. હા, પણ મને ભગવાન મળ્યા છે તો પછી હજુ મને બીજા પાસેથી પ્રેમની, ખુશીની, માનની, શાનની, ઇજ્જતની, હે ને, આ બધાની, પ્રેઝની, વખાણની, એપ્રિશિએશનની. ભગવાને મને કીધું હું તને, તું મારો છોકરો, તું મારો બેસ્ટમાં બેસ્ટ બચ્ચો છે, હું તારી સાથે છું અને હજુ આપણે ભટકીએ છીએ, તો એકાગ્રતા આવે ખરી? એટલે આપણે એમ કહીએ છીએ હા બાબા બરાબર બરાબર બરાબર, ફક્ત ઈ બરાબર બરાબર સુધી જ છે. સિસ્ટર, આઈ ગોટ કોમ્પ્લિમેન્ટ્સ ધેટ આઈ એમ અ હેપીયર પર્સન. ઓ ધેટ્સ નાઇસ. એટલે દરેક, ઓફકોર્સ પરમાત્માના ઓલાથી પ્રાપ્તિ તો છે જ, પણ આપણને ભગવાન મળી ગયા છે પછી જ્યારે પણ આપણી પાસે કોઈ આવી પ્રકારની પરિસ્થિતિ આવે ને ત્યારે આપણે, મને કોણે, મેં કેટલી વખત યોગમાં, મને યાદ છે કે હું દહીસરમાં હતી ને, એટલે સેન્ટર પર હું યોગ કરવા જતી જ્યારે ઘરે રહેતી હતી ત્યારે પણ, તો હું બાબા સાથે વાતો કરતી ને તો બાબાને કીધી કે આવું કા લોકો કેમ મારી સાથે કરે છે, મને કેમ મારે છે, હું તો બહુ સારી છોકરી છું, મને તો આમ કરે છે તેમ કરે છે. એ લોકો કે તું એ લોકો કરે છે ને છોડ ને, પણ તું જો ને હું તને ક્યાં ક્યાં, તને હું કઈ દ્રષ્ટિથી જોઉં છું, તું જો હું તને જે મળે છે, જે પ્રાપ્તિ થાય છે દુનિયામાં કોઈને નથી થતી, તો તું શા માટે એ લોકો તારી સાથે શું કરે છે એની અંદર તારી બુદ્ધિને લટકાવીને રાખે છે. એમ કરી કરીને બાબાએ મને હીલ કરી અને મને એમાંથી બહાર કાઢી કે ડોન્ટ લુક એટ પીપલ, અધરવાઇઝ યુ વિલ ગેટ સ્ટક. લોકોની અલ્પકાલની માંગણીની અંદર અને એક્સપેક્ટેશનની અંદર યુ વિલ જસ્ટ ગેટ સ્ટક. અને હાયર પર્પઝ ક્યાંથી ઊંચું થશે? વેન આર યુ ગોઈંગ ટુ રીચ ટુ યોર હાયર પર્પઝ, રાઈટ? એટલે પરમાત્મા કહે છે એક સર્વ પરમાત્માથી જ પ્રાપ્તિ કરો. સ્વ અભ્યાસ અને સ્વ સાધના માટે એકાગ્રતા જરૂરી છે, અને બૂંદ બૂંદથી તાલાબ બનશે. આપણે એમ કહીએ કે ઓવરનાઇટમાં અમે એકાગ્ર થઈ જઈએ, નો, બટ એવરી પેની કાઉન્ટ્સ. આપણામાં કહે ને ટીપે ટીપે સરોવર બંધાય, કાંકરે 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 પાળ બંધાય, પાળ બંધાય. તો એક એક ટીપુ પરમાત્માની યાદનું ભરાતું જશે, ભરાતું જશે, ભરાતું જશે, એનો તમને પ્રભાવ દેખાશે જ. એટલે ઓવરનાઇટ નહીં થાય, પણ દરેક એવરી ડ્રોપ કાઉન્ટ. પોતાની જાતને બહુ સરસ રીતે સમજાવી લેવાની. લોકો આપણી પાસે શું આશા રાખે છે, ઓવરનાઇટ આપણે લક્ષ્મીનારાયણ બની જશું, એ લોકોની અનરિયલિસ્ટિક, અને બીકોઝ ધે કેનોટ પુલ ઇટ ઓફ, ધે વોન્ટ ટુ મેક યુ સમથિંગ એન્ડ આપણને એવું ફીલ કરાવવા માંગતા હોય, તો આપણે એવું ફીલ કરવાની જરૂર નથી ને, બીકોઝ યુ, આપણે કોને આન્સરેબલ છીએ? આપણે હંમેશા એમ જ સમજવાનું, હું બાબાને આન્સરેબલ છું, બાકી દુનિયા તો, દુનિયા પોતે જે ચશ્મા પહેર્યા છે એ ચશ્માથી મને જુએ છે, અને એ તો લિમિટેડ વિઝનથી જુએ છે, એમનો દ્રષ્ટિકોણ તો બેહદનો દ્રષ્ટિકોણ છે નહીં. તો હું એવા લોકોને શું કરામે તવજ્જો આપું, કેમ કેમ ઇમ્પોર્ટન્સ આપું, જયારે ભગવાન મને કહે છે તું ભગવાન જે કે છે એના પર બિલીવ કરું ને એના પર અટેન્શન આપીશ તો મારી આત્માની ઉન્નતિ થશે. એ લોકો તો બોલ્યા રાખશે, આજે એમ કે છે આજે માથે ચડાવશે ને કાલે જોડા આપશે, તો એ લોકોની ઉપર નીચે મારી સ્થિતિ કરવાની મારે જરૂર જ નથી, અને એ લોકોને પ્રૂવ કરવાની જરૂર નથી, કારણ કે એ તો બધા જ કહેશે. તમે માનશો નહીં, હું જયારે બ્રહ્માકુમારીમાં આવીને તો મને મારા ઘરવાળા એવા લોકોના ઘરે લઈ જતા હતા કે જે લોકો પોતે નિશ્ચય નહોતો, અને આમ આખું આમ આખું કુંડાળું ફેર્યું હોય અને બધા નેગેટિવ બોલી બેસીને બોલે, બધું જ નેગેટિવ બોલે, ત્યાં તો આમ છે ને તેમ છે ને ત્યાં તો ભાઈ બહેન બનાવી દે ને ફલાણું ને ઢીકણું ને પૂછું ને,
એટલું બોલે. મેં કીધું ઓકે, પતી ગયું તમારું? પછી ઓકે ફાઇન, હું તો જઈને મારું મેડિટેશન કરવા બેસી જાઉં. જો હું એ લોકોની વાતોને મારા મગજની અંદર ફરી વાર રિપીટ કરત ને તો હું ફેલ થાત. મેં મારા મગજમાં રિપીટ કરી મેં એને મારા મારા અંદર સ્થાન નહીં આપ્યું. એટલે મારી મારા જીવનની અંદર હું કોને કેટલું સ્થાન આપું છું એનાથી મારી એકાગ્રતા વધે અને કાં તો ઓછી થાય. હું એ માર્ગમાં આગળ વધું કાં તો પાછી ખેંચાવું, એટલે એના ઉપર ડિપેન્ડ કરે છે, રાઈટ? હવે તમારામાંથી કેટલા છે જે લોકોએ હમણાં હમણાં કોર્સ કરેલો છે, તમને શું લાગે છે તમારી એકાગ્રતાની શક્તિ ન હોત તો તમે આટલું પુલ અપ ના કરી શકો? યુ ઇન્ટેન્શનલી મેડ એફર્ટ એન્ડ યુ આર સ્ટીલ મેકિંગ ઇટ. અને પરમાત્મા કહે છે બુંદ બુંદ કરતા જાઓ, એક દિવસ તમને એનો જયારે આખું ભરાઈ જશે ને ત્યારે તમને કહે વાવ આટલું બધું ભરાઈ ગયું. એ અજાણતામાં થઈ જશે, રાઈટ? ના એટલે પિગી બેંક ની અંદર પણ થઈ જાય છે ને, રાઈટ? અને જ્યાં સુધી પિગી બેંક આખી ભરાઈ ન જાય ને ત્યાંથી ખડખડ 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 અવાજ આવે, પણ જેવી ભરાઈ જશે ને એટલે અવાજ બંધ થઈ જશે. એટલે કોઈ પ્રકારનો આપણા અંદર પણ અવાજ નહીં થાય. એટલે ભર્યા રાખો પરમાત્માના સંકલ્પોને, પરમાત્માની શક્તિને ભર્યા રાખો અને એનાથી એકાગ્રતા વધતી જશે. પછી આગળ જઈને ભગવાન એમ કે છે, આગળ જઈને તમે એટલા બિઝી થઈ જશો. હું તો તમને કહું છું હજુ આપણે ભાગ્યવાન છીએ કે ઝૂમ ઉપર કોર્સ થાય છે. બાબાએ એમ કીધું છે અંત સમયમાં ફક્ત દ્રષ્ટિથી કોર્સ થશે. દેટ્સ વોટ યુ કેન ગીવ, દ્રષ્ટિ. ફક્ત દ્રષ્ટિ જ મળશે. કોર્સ પણ કરાવવા માટે બેનો પાસે ટાઈમ નહીં હોય, કોઈની પાસે ટાઈમ નહીં હોય. એટલે પોતાના ભાગ્યને હજુ આપણે ગુણ ગાઈએ કે હજુ અમને પાલના મળી રહી છે, હજુ અમને જ્ઞાન સમજાવવા વાળા છે. બાબા કે એક એક મહાવાક્યમાં કહેલું છે કે છેલ્લે એવો સમય આવશે કે ફક્ત દ્રષ્ટિ જ આપી શકશો, બીજું કશું જ નહીં રહે. કોઈને આમાં જ્ઞાન સાંભળવાની, ધારણ કરવાની, એટલી બધી માનસિક બીમારીઓ વધી જશે કે લોકો જ્ઞાનને સમજી પણ નહીં શકે. અને આજે આપણે જોઈએ જ છે, બિગેસ્ટ ઇશ્યુ ઇન અમેરિકા ઇઝ અ મેન્ટલ ઇશ્યુઝ, રાઈટ? બિગેસ્ટ પ્રોબ્લેમ ઇઝ ડિપ્રેશન, રાઈટ? તો એ બધું શું છે? મનની બીમારીઓ છે. અને એટલે ભગવાને કીધું છે આગળ જઈને એટલા બિઝી થઈ જશો, તમને તમે સેવામાં કરશો. બાબા એટલું કહ્યું કે તમને ખાવા માટે ટાઈમ નહીં હોય એટલી સેવા થઈ જશે, કે તમારે સતત આપવું પડશે. હવે આપવાની કેપેસિટી ક્યારે હોય? જયારે ભોતામાં ભરેલું હોય તો હોય ને, આપણામાં કે ને કુવામાં હોય તો અવાડામાં આવે ને. સિસ્ટર અમારી વાત કરું છું કે તમારી? બધાની વાત કરું છું. અને દ્રષ્ટિથી કે હાથથી સેવા કરવાની કે કેવી રીતના એ વખત? ના, બાબા એવું કીધું છે કે એટલા તમે બિઝી થઈ જશો કે તમારે ફક્ત દ્રષ્ટિ આપવાની જ એવી સેવા રહી જશે. ઓકે, એટલે એકની યાદમાં રહેવો, એકની મહિમા ગાવાની ને એકના જ ગીત ગાવાના. અને એટલા માટે જ બાબા કહે છે, પરમાત્મા કહે છે કે એનો પ્રયોગ કરીને જુઓ અને એની માટે તમને એકાંત જોઈએ. અને એની માટે આપણે એટલા ભાગ્યવાન છે કે અત્યારના સૌથી વધારે આપણને ટાઈમ આપણી સાથે મળે છે, રાઈટ? ભલે ફોર્સફુલી હોય કે અત્યારના પરિવાર, પાછું અમેરિકામાં એટલા બધા કેસીસ બાઉન્સ બેક થયા છે કે અલર્ટ આવવાના ચાલુ થયા છે, રાઈટ? કારણ કે નાઉ ઇટ્સ ગોઈંગ ટુ બી, સાયકલ ઇઝ ગોઈંગ ટુ ચેન્જ, રાઈટ? ઋતુ ચેન્જ થશે. એટલે પરમાત્માએ આપણને આ એક ખૂબ સુંદર મોકો આપ્યો છે કે પોતાના અંદર જઈને આપણે એની માટેની સ્પીડને ફાસ્ટ કરીએ. અને કેટલો પણ આજુબાજુમાં કેટલો પણ અવાજ ચાલતો હોય, આર્ગ્યુમેન્ટ ચાલતી હોય, ઘરમાં જે લોકો જ્ઞાનમાં નથી એ લોકો ઝઘડા કરતા હોય, આર્ગ્યુમેન્ટ કરતા હોય, મારે જ્યારે બી એ પ્રકારના લોકો કઈ બી બોલતા હોય ત્યારે મારે શું કરવાનું? મેં હું શું કરતી હતી હું તમને કહું. કારણ કે જો ઘર હોય એટલે આપણામાં તો કે ને, ઘર એટલે વાસણ હોય એટલે વાસણ તો ખખડે, રાઈટ? એટલે દરેક ઘરમાં વાસણ તો ખખડે જ, રાઈટ? પણ જો બહુ બધા સાથે લોકો રહેતા હોય તો જોર જોરથી ખખડે અને જોર જોરથી અવાજ આવે, રાઈટ? અને એ તો આઈ ડોન્ટ નો, હવે તો અમેરિકાની અંદર તો એટલા બધા લોકો સાથે રહેતા ના હોય, પણ ક્યારે બી એવું થાય કાં તો બહારની દુનિયામાં પણ એવું થતું હોય તો બી અંદરમાં જઈને આપણે પોતાની એક ગુફા બનાવી, આઈ જસ્ટ સિટ લાઈક અ બેબી ઇનસાઇડ. કાં તો એક
તમે બેબીની જેમ બેસી જાઓ પ્રોટેક્ટેડ ઓર તમે મને આઈ પ્રિફર કે હું એકદમ જાણે કે આ જ્યારે હું મેડિટેશન કરું ને ત્યારે અંદર મેં ઘણા વખતથી પુરુષાર્થ કર્યો છે કે તમે જ્યારે બાબા છે ને બાબાની અંદર સુધી મારી શક્તિ જાય છે અને આપણી નાભી હોય ને તો નાભીની અંદર જાણે કે મેં એક સીટ બનાવી છે અને આઈ સિટ ધેર અને જાણે કે હું ત્યાં બેસીને તપસ્યા કરું છું તો પછી ત્યાંથી હું મને હું તો હલું જ નહીં. એક તો પેટની અંદર જગ્યા કેટલી સાંકડી હોય એમાંથી હલવાને કેવી રીતે આપણે કપાળમાં લઈને એક જગ્યાએ બેસાડી નહીં દેવાની, પેટમાં લઈ જવાની ને મધુબનમાં લઈ જવાની ને ઉપર લઈ જવાની, જ્યાં લઈ જવી હોય ત્યાં લઈ જવાની. આપણી આત્મા તો આપણા હાથમાં છે ને, ફ્રી છે ને, ફરાવો જ્યાં ફરાવો હોય ત્યાં, જ્યાં આપણને કમ્ફર્ટેબલ થાય ત્યાં આત્માને લઈને બેસી જવાનું. એઝ લોંગ એઝ યુ ફીલ સ્ટેબલ and you feel powerful and you are connected, તમે સ્ટેબલ ફીલ કરો, કનેક્ટેડ ફીલ કરો અને પાવરફુલ ફીલ કરો અને જ્યાં તમને એમ ફીલ થાય કે ઓ યુ નો આઈ એમ ઇન કંટ્રોલ. સો એની માટે આપણે પોતે પ્રયોગ કરવાના. એટલે છે ને કે એકાગ્રતાની શક્તિના પ્રયોગ કરીને જુઓ તમે પોતાના અંતર આત્માને પણ ક્યાં બેસાડીને તમે સ્ટેબલ રહી શકો છો. એટલે I think I got it what you are saying. Grip kyathi pakdi rakhay chhe and that's what I was trying ke grip ma aave chhe then I can make him sit in the heart or ji thodi niche jao jo niche jaiye to pachi em lage ke kadach damadol thase to wherever you get the grip you keep every mari feelings chhe. એટલે મનની ગ્રીપ હોય, મન છે ને એક છેકાએ આવી જાય ને તો પછી ઇટ ફીલ્સ દેર ઇઝ અ સેફ પ્લેસ. એ લોકો એમ કે દેર ઇઝ અ સેફ પ્લેસ વિધિન યોર સેલ્ફ, સો ફાઇન્ડ દેટ પ્લેસ, એ જગ્યાને ગોતો એન્ડ બી દેર વેર યુ ફીલ સેફ. બીકોઝ અનલેસ એન્ડ અનટિલ તમે અંદરથી સેફ ફીલ નહીં કરો ને ત્યાં સુધી એકાગ્રતા નહીં ફીલ થાય. સમજાય? एकाग्र जो हम बोलते हैं ना, तो एक अग्र, अग्र इज अ शार्प पॉइंट, जैसे सुई का होता है, सुई की नोक होती है, तो दैट्स अ शार्प पॉइंट. सो एकाग्र मीन्स यू आर नॉट थिंकिंग अबाउट इफ बट दैट कुछ भी, एक ही तीक्ष्ण या वेरी शार्प अग्र इज अ शार्प टाइनी पॉइंट. सो यू फोकस ऑल यूर एनर्जीज, ऑल यूर बिलीव्स, everything, whatever you have or whatever you want, only on that one sharp tiny point. Right. और उसी लिए, और इसी के लिए, लेकिन हमारी एकाग्रता जो है वो किसके ऊपर, कौन सी चीजें हैं जो जिसके ऊपर हम, जो डिपेंड करती है एकाग्रता, तो वो है, मैं आई जस्ट गो थ्रू द लिस्ट, यू कैन टेक एंड यू कैन थिंक अबाउट इट. તો હમને મન બુદ્ધિ સંસ્કાર, આપણે મન બુદ્ધિ સંસ્કાર જોયા હતા, રાઈટ? તો એની અંદર ધ્યાનની એકાગ્રતા, જ્યાં સંબંધ હોય ત્યાં મન એકાગ્ર થાય, બહુ બધી ઈચ્છા હોય, મારી ઈચ્છા શું છે, તમે પોતાની જાતને એકવાર બેસીને પૂછો મારી શું ઈચ્છા છે. ઘણા લોકો આજકાલની દુનિયામાં, આજે તો અહીંયા તો ઓછું છે પણ એવું મને લાગતું હતું, પણ એવું છે નહીં. મારે કંઈક ફ્રેન્ડના ફ્રેન્ડના ફ્રેન્ડ છે, તો એ જે હજુ બી જે કોમ્યુનિટીમાં છે, તો એમને એક છોકરી થઈ, પછી બીજી, પછી કે ત્રીજી, પછી કે હવે જ્યાં સુધી છોકરો નહીં ત્યાં સુધી છોકરી. આ અમેરિકાની વાત કરું છું. એક છોકરો જોઈએ ને, એટલે એ ઈચ્છા, હવે છોકરો કરવા જાય ને છોકરી થાય, તો હજુ ઈચ્છા નથી પૂરી થતી. ઈચ્છા ન પૂરી થાય ત્યાં સુધી એની પાછળ, અને પછી ફક્ત છોકરા પદા થઈ જાય એટલે તો પૂરું નથી થતું ને, પછી એનો વિસ્તાર, અને પછી એના મને પછી ગ્રાન્ડસન જોઈએ, રાઈટ? પછી ગ્રાન્ડસન નું ગ્રેજ્યુએશન જોઉં ત્યાં સુધી તો મને આયુષ્ય જોઈએ, રાઈટ? એટલે આ બધું તો પાછળ પછી ચાલ્યા જ રાખે, ચાલ્યા જ રાખે. એટલે જ્યાં મારી ઈચ્છા હશે ને ત્યાં મારી એકાગ્રતા જશે. મારી ઈચ્છા જેટલી તીવ્ર, કઈ મારામાં શું તીવ્ર ઈચ્છા છે, જે
तीव्र इच्छा हसे त्यां तमारी एकाग्रता फोकस थसे मारी इच्छा शू छे व्हाट इज माय इंटेंस डिजायर राइट पछी मारू लक्ष्य शू छे लक्ष्य जो क्लियर होय तो एकाग्रता आसानी थी आवे आ बधु मन नी थी मन थी थाय छे पछी दृश्य एटले ज मैं तमने कीधु दृश्य मां के जुओ ए एनी पॉइंट ने जुओ अने पॉइंट ने रिफ्लेक्ट करो विदिन तो ई तमारे दृश्य नी एकाग्रता अने घणी वखत आपणे एक दृश्य जोयुं होय ने ए दृश्य मगज पर एटलू बधु छपाई जाए के बालपण मां जोयुं होय ने तो पण ए दृश्य एकदम ताजू थई जाय एक सेकंड मां થઈ જાય છે ને વિશાઈભાઈ એક ક્વેશ્ચન છે સપોઝ આપણે કહીએ કે આપણે ગ્રેન્ડસનનો એક ગ્રેજ્યુએશનને જોવાની ઈચ્છા હોય અને એમ થાય કે એના વેડિંગ જોઈને જા જવું છે પણ એ ખાલી એમ કહું છું ઇન બિટવીન વયા જાય તો શું આપણે જીત કરી છો એટલે ઈ દેટ્સ એવરીબડીઝ ઓન ચેકિંગ પોઈન્ટ દરેકના પોતાના ચેકિંગ પોઈન્ટ છે કે મને મારી કઈ ઈચ્છા ડ્રાઈવ કરે છે રાઈટ મારી પાસે અત્યારના પ્રમોશન હતું લાઈક હાયર લેવલ કંટ્રોલર લેવલનું અને મારી લાસ્ટ ડેટ હતી અને આઈ વોઝ સ્ટીલ ઇન મને કારણ કે બધા કહેતા હતા કે વૈશાલી અમને તું જોઈએ છે રાધર દેન કોઈ બહારથી લોકો આવે અને મને કેટલું પુશ કર્યું હમણાં જ ગઈ આ ગુરુવારે જ ડેડલાઈન ગઈ પણ મેં બધું કેલ્ક્યુલેશન કર્યું જો મારી પાસે એટલી બધી રિસ્પોન્સિબિલિટી હોય તો માય વર્કિંગ અવર્સ આર અનલિમિટેડ અને હું થોડા પૈસા માટે મારે શું કરવું છે મારું જીવનનું લક્ષ્ય શું છે એમાં મારા હેમાબેને તો સીધી ના જ ધોઈને ના પાડી દીધી હતી કાંઈ જરૂર નથી તારે પૈસાની તું તારે સેવા કર રાઈટ એટલે મારા જીવનનું લક્ષ્ય શું છે તો મારું જીવનનું લક્ષ્ય હોય તો મને 50,000 હોય કે $1,00,000 હોય એ મને ડ્રાઈવ ના કરે મારી બેઝિક નીડ તો આઈ એમ હેપી ને એમ એટલે મારા લક્ષ્ય જેટલું હોય એનાથી પછી મારી એકાગ્રતા એના પર જો ટકેલી હોય તો મને પૈસા છે વ્યક્તિ છે માન છે મને પોઝિશન મળત મને પાવર મળત મેં કીધું આઈ ડોન્ટ વોન્ટ ટુ વર્ક ફોર મની તો બધા મને કે વાય યુ થિંક વૈશાલી લાઈક દેટ યુ હેવ મોર પાવર યુ કેન મેક ડિફરન્સ એન્ડ ઓલ આઈ સેડ યા બટ ફોર દેટ આઈ હેવ ટુ વર્ક હાર્ડ આઈ હેવ ટુ વર્ક સો મચ પછી હું તમારી પાસે સાથે બેસીને વાત કરી શકું મારે મીટિંગનો ફોન આવ્યો એટલે મારે જવાનું મને તો બોલાવે છે એટલે યુ નો કાઇન્ડ ઓફ પછી તમે એ પ્રમાણે કમિટમેન્ટ આપવું પડે ને સો આઈ જસ્ટ લેટ ઇટ ગો આઈ ડિનાય આઈ ડોન્ટ વોન્ટ તો તમારું લક્ષ્ય ક્લિયર હોય તો હું ક્લિયર છું કે મને એ નથી જોઈતું મને આ જ કરવું છે વૈશાલીબેન અમે બીંગ નવા સિન્સ અમે લોકો નવા છે તો આ જેની અંદર આપણે શરૂ કર્યું છે તો અમે એક એક જ લક્ષ લઈએ છીએ કારણ કે મને કાંતિભાઈએ કહ્યું મને કે જો મુરલીનું હું ચોક્કસ આપણે જોડે બેસું પણ પછી કે મને હજી ખબર નથી કે મારાથી 4 વાગે ઉઠીને હું કરીશ તો મેં કીધું ફાઇન લેટ્સ ટ્રાય ફર્સ્ટ ધીસ એટલે એક એક લક્ષ એક એક વાર જ અમે ટ્રાય કરીએ છીએ નહીતર પછી ઇટ્સ હાર્ડ અને આપણી દરેક પોતે આપણી કઈ પોતાના પાસે પણ બહુ ઓવર એક્સપેક્ટેશન નહીં રાખવી એ તો મેં તમને પહેલા દિવસે જ કીધું હતું ઓવર એક્સપેક્ટેશન નહીં રાખો પુશ નહીં કરો ફોર્સ નહીં કરો અને ફોર્સફુલી કરવાનો તો કોઈ ફાયદો નથી પછી એમાં આનંદ જતો રહે ને અને મેઇન તો પરમાત્માના કોઈ બી જ્ઞાનમાં આધ્યાત્મિક જ્ઞાનની અંદર નો અલ્ટિમેટ ગોલ શું છે સત ચિત્ત આનંદ ચિત્તમાં આનંદ ફીલ થવો જોઈએ તમે તમે એને એક્સટેન્ડ કરો પુલ કરો અને એને પછી આઉટ ઓફ કેપેસિટી કરો તો તમે આધ્યાત્મિકતા છો જ નહીં પછી તમે ભક્તિ કરો છો મગજ પર તમને આધ્યાત્મિકતાનો સ્ટ્રેસ આવે ધેટ ડઝન્ટ મેક સેન્સ એટલે પોતાની જાતને બહુ પુશ નહીં કરવાનું કે યુ ડોન્ટ પુશ યોર સેલ્ફ ટુ ધ એજ ઓફ ધ ક્લિફ યુ નો કાઇન્ડ ઓફ લાઈક ધેટ અને અનુભવ આપણે જે અનુભવ કરીએ ને એ તમને ઓર ગહેરા અનુભવમાં લઈ જાય રાઈટ તમે જે બી અનુભવ કર્યો હશે 1% કર્યો હશે એ અનુભવ જે છે તમારામાં એકાગ્રતા વધારવામાં તમને મનની એકાગ્રતા એનાથી વધતી જાય હું તમને આ ઓલા પછી બુદ્ધિની એકાગ્રતા બુદ્ધિ
ની અંદર નિશ્ચયાત્મક એકાગ્રતા હોય. નિશ્ચયાત્મક એકાગ્રતા એટલે શું? કારણ કે બુદ્ધિ જે છે એ એનાલાઇઝેશનનું કામ કરે, રાઈટ? તો એનાલાઇઝેશન કરવાથી એનામાં એક જે બી નિશ્ચય લે કે પાક્કો નિશ્ચય જે તમે કરો છો, હું આત્મા છું, શું મને નિશ્ચય છે કે મને બ્રહ્માકુમારીના બેને કીધું એટલે મારે સાંભળવાનું છે, મને નિશ્ચય છે? ક્વેશ્ચનમાં જો નિશ્ચય હશે ને તો બુદ્ધિ આવશે નહીં. એ બુદ્ધિનું એન્કર છે નિશ્ચય. પછી નિર્ણય, નિશ્ચય થાય તો નિર્ણય લેવા માટે એકદમ ઠોસ નિર્ણય લઈ શકે, કોન્ફિડન્ટલી. નિર્ણયમાં યસ નો ડાઉટ ના હોય. અને પછી એ જે નિર્ણય લીધું હોય તો એનાથી એક બેલેન્સ આવી જાય. વી આર બેલેન્સ્ડ. અને બુદ્ધિ જે છે એની અંદર ઓલવેઝ કંઈક ને કંઈક સારું ક્રિએટ કરવાની, નિર્માણ કરવાની થી પણ એકાગ્રતા આવે. એટલે ઘણા લોકોને એવું હોય કે લોકોને, આ તો જ્ઞાનીની વાત નથી કરતી, પણ દુનિયામાં એવા ઘણા લોકો હોય છે કે જે લોકોને તકલીફ આપવાથી ખુશી મળતી હોય, એને સળી કરે, આપણામાં કહે ને સળી કરે, અને ભજીયા મૂકે, આ બધા ટર્મ વાપરે ને, રાઈટ? કારણ કે શું છે, કંઈ ક્રિએટિવ, કંઈ સારું વિચારવાની ક્ષમતા નથી તો પછી શું કરે, રાઈટ? એટલે એ ફૂડ પણ આપણને પરમાત્મા આપે છે, અને એ પરમાત્માના ફૂડ થી આપણી અંદર નવું ક્રિએટ કરવાની, રાઈટ? હવે નીરાબેન યોગા કરાવે છે, તો યોગા કરાવે છે કે મેડિટેશનની કોમેન્ટ્રી કરાવે છે? મન તો ક્વેશ્ચન માર્ક થાય છે ઘણી વાર, રાઈટ? એટલું ફાઇન યોગા કરાવે છે, બધું એની અંદર જ્ઞાન યુક્ત કરાવે છે, રાઈટ? મેડિટેશનની કોમેન્ટ્રી કરાવતા હોય એવું જ કરાવે છે. તો મને તો ઘણા બધા માતાઓએ કીધું કે આ તો બેન એટલું સરસ કરાવે છે કે આખા બોડીમાં ફીલ થાય છે, રાઈટ? તો આને કહેવાય નિર્માણાત્મક. હવે એ તમે કરાવતા હતા એક વર્ષ પહેલા, આવું કરાવતા હતા? નહીં. તમારામાં કંઈક નવું ક્રિએટિવ તમે શીખ્યા, રાઈટ? તો પરમાત્મા આપણને એનાથી તમારી એકાગ્રતા વધી, એનાથી તમને પણ અંદરથી ફીલ થવાનું ફરક પડી ગયો ને. And when you feel something different, you can make other people feel different. And then you make a difference, right? And viramatmak ekagrata. Viramatmak ekagrata એટલે full stop. Dot. Viram. Viram. Full stop. Dot. And સંસ્કારની એકાગ્રતાની અંદર, સંસ્કાર એટલે આપણા ભાવના જે છે એ આપણને ડ્રાઈવ કરે, પ્રેમના સંસ્કાર ડ્રાઈવ કરે, ઉપરામ થવાના સંસ્કાર ડ્રાઈવ કરે, મન પોતાના માન અને સ્વમાન, મન નથી, માન અને સ્વમાનાત્મક એકાગ્રતા, પોતાના સ્વમાનમાં સ્થિત થઈ જાઓ. દુનિયા શું કે છે એ નહીં સાંભળો, પરમાત્માએ શું મને સ્વમાન આપ્યું છે? હું વિશ્વ કલ્યાણકારી આત્મા છું, હું શાંત સ્વરૂપ આત્મા છું, હું શક્તિ સ્વરૂપ આત્મા છું. તો એ જે ગોળીઓ આપી છે, જે પાવર આપ્યા છે, એને ઘડી ઘડી રિપીટ કરીને એને યુઝ કરીએ આપણે, રાઈટ? પછી સ્મૃતિઆત્મક, ઘણી વખત જે છે ને આપણે ભાવનાત્મક અને સ્મૃતિત્મક, એટલે જે આપણે વસ્તુની સ્મૃતિ કરીએ, જે વસ્તુને આપણા માનસ પટલ પર લાવીએ, એ આપણને ટેક ઓવર કરે. એટલે એ ઇમર્જ ન કરો, એને ખોદી ખોદીને ઇમર્જ ના કરો કે જે તમારી ભાવનાની એકાગ્રતા, પરમાત્મા સાથેના પ્રેમની એકાગ્રતાને તમારાથી દૂર કરી દે. એટલે આપણે પોતાની સ્મૃતિ ઉપર પણ થોડો, કારણ કે સ્મૃતિ તો સંસ્કારથી જ આવે ને, પાછલા જન્મના સંસ્કાર, એની પાછલા જન્મના સંસ્કાર, અને જે બનશે હમણાં સ્મૃતિ એના પર આવતા જન્મના સંસ્કાર બનશે. એટલે આ બધું તો સ્મૃતિનો જ ખેલ છે ને, રાઈટ? અને સકારાત્મક એકાગ્રતા એટલે જેટલું મન બુદ્ધિ સકારાત્મક વિચારવામાં એન્ગેજ હશે તો એકાગ્રતા વધતી જશે. અને સમૂહાત્મક એકાગ્રતા, એ મેં તમને પહેલા બી કીધું કે વેન યુ આર ફોકસ ટુગેધર, એટલે જ જ્યારે ભઠ્ઠીઓ રાખવામાં આવે ને તો કોઈ દિવસ મિસ ન કરવાનો પ્રયત્ન કરવો, કારણ કે તમે બધાની સાથે બેસો ને એટલે બધાની શક્તિનું બળ એકબીજાને મળે. એવરીબડી આઈ એમ બેનિફિટિંગ, હું ભઠ્ઠીમાં જઈને એટેન્ડ કરીને હું બીજાને ફાયદો આપી રહી છું. હું મારી માટે બેસું છું એમ નહીં, પણ મારે બીજા માટે બેસવું છું.
કે મારી શક્તિથી મારી એકાગ્રતાથી બીજાને પણ ફાયદો થાય છે, મને શું મળે છે નહીં પણ આઈ એમ કોન્ટ્રીબ્યુટિંગ ટુ ધ ગ્રુપ, આઈ એમ કોન્ટ્રીબ્યુટિંગ ટુ ધ સોસાયટી. એટલે બોટમ લાઈન એટલે કે આપણને કઈ કઈ એકાગ્રતાના કયા કયા આસ્પેક્ટ આપણને ઇફેક્ટ કરે છે, દેટ વી હેવ ટુ ચેક અવર સેલ્ફ અને વી હેવ ટુ ટેક ફ્રોમ દેર. અને ધીરે 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 આપણી પોતાની અંદરની જે ડાઉટ છે કે પાસ્ટ સ્મૃતિ છે એને જેટલી આપણે રિપ્લેસ કરવાની ચાલુ કરી દઈશું, એવું ધીરે ધીરે પછી આપણું પોતાનું મન આત્મિક સ્મૃતિમાં રહીને એ આત્માની સ્મૃતિની એકાગ્રતા વધતી જશે. અને હું સજેસ્ટ કરું કે તમે લાઈક યુ નો કંઈ બી વાંચો, કારણ કે તમે જો વાંચશો ને તો કોઈ બી બુક વાંચો કે બીકે ડીઆર લુહાર પર ઘણી બધી બુક્સ અવેલેબલ છે, ગુજરાતી છે, હિન્દી છે, ઇંગ્લિશ છે, જે તમને ફાવે એ. તમે ક્લાસીસ બધાના બહુ સાંભળો ને એના કરતાં પણ હું તમને બુક્સ વાંચવાનું કહું કે જ્યારે તમે સાયલેન્સ રાખતા હો, કે કારણ કે બુક્સ વાંચશો ને તો તમને પોતાનું ચિંતન ચાલશે, એ તમારા અંદરની જે સકારાત્મક વિચારસરણી છે ને એને ટ્રિગર કરશે અને એ તમે પોતે અંદરથી કંઈક નવું ફાઇન ક્રિએટ કરવાનું શીખી જશો. સો દેટ ઇઝ વેરી બેનિફિશિયલ. એટલે તમે બુક્સ વાંચો અને જે બી કામ કરો એની અંદર એકની સાથે પોતાની આત્માની સાથે શ્રેષ્ઠ કર્મમાં એકના સંગમાં એકની પાસેથી પ્રાપ્તિ કરતી હું આત્મા છું એને ઘડી ઘડી પ્રેક્ટિસ કરવાથી યુ વિલ બી ઇન ધ પ્રેઝન્ટ. ધેટ્સ હાઉ યુ કેન બી ઇન ધ પ્રેઝન્ટ. બધા બધું પ્રેઝન્ટ, બટ હાઉ વેન એની અંદર આપણા મનની અંદર ડ્યુઆલિટી ના હોય તો જ પ્રેઝન્ટમાં આવી શકીએ ને. સો હોપ તમને આમાંથી કઈ પોઈન્ટ ગમ્યા હોય.